नमस्कार दर्शक मित्रों, इंडिया न्यूज गुजरात की विशेष रजूआत में आपनु स्वागत छे। छेल्ला 15-15 महीना थी कोरोना नो कपड़ो काल चाली रह्यो छे। पहली लहर गई, बीजी लहर गई अने त्रीजी लहर की संभावनाओ दर्शावाई रही छे अने आववानी शक्यताओ देखाई रही छे। दरेक राज्योए तैयारी आरंभी दीधी छे, केन्द्र सरकारे पण तैयारी आरंभी दीधी छे। परंतु जे पहली बे लहर आवी એ દરમિયાનમાં જે લોકડાઉન લગાવવામાં આવ્યું અને એને કારણે જે આર્થિક સંક્રમણ થયું, કોરોનાના સંક્રમણની સાથે સાથે આર્થિક સંક્રમણ પણ થયું લોકોને, એના કારણે ઘણા બધા ધંધા રોજગારો પડી ભાંગ્યા, શ્રમિકોને નુકસાન થયું, શ્રમિકોને રોજગારી મળતી બંધ થઈ ગઈ, એ લોકોને ખાવા પીવાના સાંસા પડી ગયા। આ ઉપરાંત જે વેપારી સંગઠનો છે, જે વેપારીઓ છે, વેપારીઓને પણ નુકસાન થયું। કારણ કે વેપાર ધંધા બંધ થઈ જવાને કારણે માત્ર ને માત્ર લોકડાઉન દરમિયાન જ, ખાલી લોકડાઉન દરમિયાન રેશનિંગની, કરિયાણાની દુકાનો હોય કે દૂધની દુકાનો હોય કે દવાની દુકાનો હોય, આવી જે આવશ્યક ચીજ વસ્તુની દુકાનો હતી એને જ ચાલુ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો। આ સિવાયની તમામ દુકાનો બંધ હતી, તેના કારણે પણ ઘણું નુકસાન થયું છે। ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે આ આર્થિક સંક્રમણમાં, કોરોનાના સંક્રમણની વચ્ચે આર્થિક સંક્રમણ થયું, એના કારણે ઘણું બધું નુકસાન દેશને પણ ઉઠાવવું પડ્યું છે। દેશનું અર્થતંત્ર પણ ઓળંગાતું ચાલતું હોય એવું લાગી રહ્યું છે અને રાજ્યોને પણ અસર થઈ છે। ત્યારે આ મામલે ચર્ચા કરવા માટે આપણી સાથે આજે ઉપસ્થિત છે પ્રશાંતભાઈ ગઢવી, રાજકીય વિશ્લેષક છે, હિરેન કોટક છે, નેતા છે ભાજપના, અને ટૂંક સમયમાં જ અશ્વિનભાઈ શાહ બિગ બી જે કોંગ્રેસના નેતા છે જોડાશે આપણી સાથે। તો સૌથી પહેલા પ્રશાંતભાઈ, જે આર્થિક સંક્રમણ ઉભું થયું છે કોરોના સંક્રમણને કારણે અને જે પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ છે, પહેલી વેવ હતી એમાં જે ખાસો લાંબો સમય સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું 2020માં, અને પછી 2021માં એપ્રિલ મહિનાથી જે કોરોનાની બીજી લહેર આવીને એ બહુ ખતરનાક અને ઘાતક હતી, અને એ દરમિયાન પણ બધા રાજ્યોએ લગભગ લોકડાઉન લગાવ્યું અને માત્ર ને માત્ર આવશ્યક ચીજ વસ્તુઓ ચાલુ રાખી હતી, તો આ સંજોગોમાં જે નુકસાન થયું છે, નુકસાન ભરપાઈ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ જે પગલાં ઉઠાવ્યા છે એ કેટલા છે, વ્યાજબી છે આપની દ્રષ્ટિએ? જી બિલકુલ, સૌથી પહેલા તો હું ક્યાંક ટ્રાવેલિંગ કરું છું એટલે માસ્ક પહેરીશ, કારણ કે ગાડીમાં માસ્ક અવશ્ય છે, એટલે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ની જે એસઓપી છે પ્રમાણે માસ્ક પહેરીને જ મારી ચર્ચા કરીશ। બીજું, કોરોના જ્યારથી આવ્યો અને પહેલું લોકડાઉન લાગ્યું 25 માર્ચ 2020, એ વખતે ભારત 21મા નંબરનો દેશ હતો કોરોનાથી સંક્રમિત થવા માટેનો। એની પહેલા 20 જેટલા દેશો અલગ અલગ રીતે સંક્રમિત થયા હતા અને કોઈ પણ દેશે ક્યારે લોકડાઉન નહોતું, ભારત સૌથી પહેલો દેશ હતો એને લોકડાઉન લગાવ્યું, અને લોકડાઉન ની ઘણી બધી માઠી અસર આપણને એ વખતે જોવા મળી। અને મને એવું લાગે છે ક્યાંક એ વખતે સરકારની નાની મોટી ચૂક એ રહી ગઈ કે કોરોનાને જોયા જાણ્યા વગર અને શું થઈ શકશે એ કઈ કોઈ પણ જાતની એક્સરસાઇઝ કર્યા વગર સીધે સીધું લોકડાઉન આખે આખું આપ્યું, અને એ પહેલું જે 58 દિવસનું લોકડાઉન આવ્યું એ એટલું બધું સંક્રમણ કરતા પણ વધારે વિસ્ફોટક બન્યું એવું લાગે છે આપણને। કારણ કે પહેલી લોકડાઉન ની અસર પછી આખી આખી સિસ્ટમ બદલાઈ ગઈ, આખા ભારતની પદ્ધતિ બદલાઈ ગઈ, ઓફિસની વર્કિંગ સ્ટાઇલ બદલાઈ ગઈ, જેમ વર્ક ફ્રોમ હોમ ક્યારેય સાંભળ્યું નહોતું, ઓનલાઈન ક્લાસીસ આપણે ક્યારેય જોયા નહોતા, કે આખી સિસ્ટમ બદલાઈ, પણ એની અસરો સીધે સીધી લોકોના ઘરના આર્થિક પરિબળ ઉપર પડી। કારણ કે ઘણી બધી જગ્યાએ 50% સેલેરી કટ થયો, ઘણા ધંધા એવા છે જે 25 માર્ચ 2020 થી બંધ થયા છે, જે હજી સુધી નથી ખુલ્યા, જેમ કે હોટલ, રેસ્ટોરન્ટ, હોસ્પિટાલિટી એટલે કે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રીઝ, આમ જોવા જાવ તો નાના મોટા અંશે ટ્રાન્સપોર્ટેશન, આજે ઓટો રિક્ષા બી તમે બેસો છો, વીક કા વીક થી બેસો છો કા મજબૂરી થી બેસો છો, કેબ સર્વિસીસ, તમને સંક્રમણ એક લાગતી હોય, આવા ઘણા ધંધા છે કે જેને બહુ જ અસર પહોંચી છે। એની સામે આપે જે કીધું કે શું કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, એટલે હું સ્પષ્ટ કહું છું, કારણ કે 20 લાખ કરોડ નું પેકેજ આપ્યું હતું નિર્મલા બેને, અને એ પેકેજ મને એવું લાગે છે કે ઘરે 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 પહોંચ્યું હશે, જે રીતે 4 દિવસની મેરેથોન મીટિંગ કરી હતી માનનીય નિર્મલા બેન અને એમની બાજુમાં જ અનુરાગભાઈ ઠાકુરે બેસી અને જે રીતે આખા દેશને સંબોધન કર્યું હતું, તો 20 લાખ કરોડ લગભગ ઘરે ઘરે આપવાના હોય એવી રીતે એની રજૂઆત હતી, અને 20 લાખ કરોડના સાચા 20 લાભાર્થી તમને આખા દેશમાં ક્યાંય મળી જાય તો પહેલી જાણ મને કરજો, હું સંપૂર્ણપણે એનું સન્માન કરીશ, આપ પણ મારી સાથે એમાં રહેજો, કારણ કે આજ સુધી મને એક પણ વ્યક્તિ એવો મળ્યો નથી જેણે કીધું હોય 20 લાખ કરોડમાંથી અમને, એટલે હું એવું નથી ડાયરેક્ટ રોકડા આપવાના હતા, પણ બેનિફિટ કયા ફોર્મમાં દેખાય છે એ આપણે સમજવું છે, એટલે ચોક્કસથી ધંધા રોજગાર પર બહુ જ અસર થઈ છે। ટ્રેક ઉપર લાવવાનો પ્રયત્ન થયો હતો, ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું દિવાળી પછી આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીમાં કે હવે બધી ગાડી ટ્રેક ઉપર છે, ઇકોનોમી પણ એનું પૈડું ચાલી રહ્યું છે, પણ વળી બીજો વેવ એવો પાછો ઘાતક આવ્યો કે જેને પાછું બધું નીચે બેસાડી દીધું છે,
અત્યારે જોઈએ તો રોડ ઉપર જનજીવન થોડું સામાન્ય દેખાય છે, સારું દેખાય છે, પણ એનો મતલબ એવો નથી કે પિક્ચર રોઝી એટલે રોઝી છે અને ખરેખર ઇકોનોમીનું પહેલું પણ એવું સારું ચાલી રહ્યું છે. ચોક્કસથી તકલીફ પુષ્કળ છે. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારે હવે નાના એકમો, લઘુ એકમો, ગૃહ ઉદ્યોગો અને સાવ રોજમદાર માણસો કે જે રોજનું કમાઈને રોજ ખાતા હોય અને ઇકોનોમીને રન કરાવવા માટે કંઈક ને કંઈક નક્કર પગલાં લેવા પડશે, નહીતર દેશ ખરેખર બરબાદીના પગલે ચાલી રહ્યો છે. બરાબર. હિરેનભાઈ, તમને પૂછવા માંગીશ કે જે પ્રકારે કોરોનાનો કાળ ચાલ્યો છે, જે બે વખતનું લોકડાઉન આવ્યું, 2020માં આવ્યું અને 2021માં પણ આવ્યું, કેન્દ્ર સરકારે, ચલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોજના જાહેર કરી 2020માં, 2021માં પણ નવી યોજનાઓ જાહેર કરાઈ છે, જે પ્રકારની હમણાં 2 દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળી સુધી ગરીબોને મફત રાશન આપવાની જાહેરાત કરી છે, 80 કરોડ ગરીબો છે એ લોકોને મફત રાશન આપવાની જાહેરાત કરી છે. તો આ જે સહાય આપવાની જાહેરાતો કરી છે, કેન્દ્ર સરકારે કરી કે ગુજરાત સરકારે કરી, એ સહાય જે લોકોને મળવા પાત્ર છે એ લોકો સુધી પહોંચી છે ખરી? અભિજીતભાઈ, સૌ પ્રથમ હું એ કહેવા માંગીશ કે કોરોના કાળની શરૂઆતથી જ કેન્દ્ર સરકાર અને ગુજરાતની રાજ્ય સરકાર પણ સતત સક્રિય છે અને લોકોના સુખ દુઃખમાં સહભાગી છે. આપણે જ્યારે એવી એક વાત વહેતી મૂકેલી છે કે આપણે હવે કોરોના કાળમાં કોરોનાની સાથે જીવતા શીખવું પડશે, ત્યારે સરકારે પણ એ દ્રઢ નિર્ણય કરી લીધો કે અહીંયા આવનારી બીજી અસરો એટલે કે જે આર્થિક અસરની આપણે આજે ચર્ચા કરીએ છીએ, એ આર્થિક અસર ખાસ કરીને એની સાથે સરકારે પણ તાલમેલ બનાવી અને ચાલવું પડશે. એના ભાગરૂપે જેવી રીતે આપે આપની પ્રસ્તુતિમાં પણ વાત કરી, એ મુજબ જે પેકેજો જાહેર કરી, આ જે સહાયો જાહેર કરી અને જે પ્રકારે વ્યવસ્થા તંત્ર ગોઠવાયું, એ માટે માત્ર સરકાર જ નહીં પણ સરકારી તંત્ર અને ખાસ કરીને જેને આપણે કોરોના વોરિયર્સ સંબોધિત કરીએ છીએ, એવા કોરોના વોરિયર્સ જેમાં પોલીસ અધિકારીઓ, તબીબી ક્ષેત્રના તમામ લોકો એટલે ડોક્ટરો, નર્સો, તમામ લોકોએ પોતાની કમર કસી અને પહેલા વેવમાં તો ખાસ કરીને આપણે યાદ કરીએ તો એમને એમના જીવના જોખમે પણ આ દેશને સાચવી લેવા માટે તમામ પ્રયત્નો કર્યા. પરંતુ મહામારીનું સ્વરૂપ એટલું મોટું હતું અને આપણા રાષ્ટ્રની, આપણા દેશની જે પ્રકારે વ્યાપ છે, જે રીતે આપણી વસ્તી છે આપણા દેશમાં, એ જોતા અને જે પ્રકારે અલગ છે કે જ્યાં લોકો વસતા હોય ગીચ વસ્તીમાં અને ત્યાં પણ કોરોનાનો ફેલાવો વધે નહીં, એ માટેના જે પ્રયત્નો કર્યા એ ખરેખર સરાહનીય છે અને એના કારણે જ આપણે બીજા વેવમાં પણ આપણે એને નાથી શક્યા છીએ અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે દેશમાં આજે કોરોના છે એ મંદ પડી રહ્યો છે. હવે આર્થિક બાબતોની ખાસ કરીને ચર્ચા કરીએ તો જે પહેલા વેવમાં જે રીતે શ્રમિકોને તકલીફ પડી, આપણે જે રીતે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ, એ મુજબ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓમાં, ઘણા બધા વ્યવસાયોમાં લોકોને તકલીફ પડી, એમાં પણ નાના રોજગારો કરતા અને સ્વતંત્ર રીતે રોજે રોજનું ખાતા લોકોને ઘણી તકલીફો વધારે પડી, એ ચોક્કસપણે એ આપણે સ્વીકારીએ છીએ. પરંતુ એ સ્વીકારતાની સાથે સાથે એમની તકલીફોમાં સહભાગી થવાનું કામ પણ સરકારે એ અલગ અલગ પ્રકારે કરી રહ્યું છે અને જેનો લાભ પણ એમને મળ્યો છે. આજે આપણે આજે બીજા વેવની વાત કરીએ તો બીજા વેવમાં આ જ તકલીફ છે એનું પ્રમાણ ઘણું ઘટ્યું છે. સંપૂર્ણપણે નાબૂદી, ભારતનો જે વ્યાપ જે મેં પહેલા પણ વાત કરી એ મુજબ એ સંપૂર્ણ નાબૂદીને આપણે હવે બહુ ટૂંક સમયમાં પહોંચી વળીશું. અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ જ્યારે કે પેકેજની વાત આપણે ચર્ચા કરતા હતા, જે રીતે પ્રશાંતભાઈ હમણાં વાત કરી 20 લાખ કરોડનું જે પેકેજ છે, એ પેકેજ એમણે પણ એમની જ વાતમાં સ્વીકાર કર્યો કે એ પેકેજના નાણાં છે એ રોકડા નહોતા આપવાના એટલે એમને ખ્યાલ નથી, પરંતુ અલગ અલગ રીતે મળેલો હોય. સરકારી સહાયો જે આવી રહી હતી, જે વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી હતી અને જે વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે, એ તમામ વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે એનું કારણ એ પેકેજો છે. ખેડૂતોને મળેલા લાભોની પણ બહુ લાંબી યાદી છે, ગરીબોને મળેલા લાભોની પણ બહુ મોટી લાંબી યાદી છે. આજે આપણે પ્રધાનમંત્રીએ 80 લાખ કરોડનું જે પેકેજ જાહેર કર્યું છે, એ ઉપરાંત આપણે અત્યારે આગળ જતા પણ જોઈશું કે સરકાર છે એ સતત લોકોની સાથે છે અને વ્યવસ્થા તંત્રને, અર્થતંત્રને પાટી ચડાવવા માટે કટિબદ્ધ છે. બરાબર. કિરણભાઈ, જે તમે વાત કરી કે પેકેજ જાહેર કર્યું છે, ચલો પેકેજ જાહેર કર્યું સારી વાત છે, પરંતુ તાજેતરમાં જે બીજી વેવ, બીજી લહેર આવી અને એને કારણે જે નુકસાન થયું, પહેલી લહેરમાં પણ જે નુકસાન હતું, હોટલ ઇન્ડસ્ટ્રીઝ છે, ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝ છે કે રેસ્ટોરન્ટ્સ છે કે પછી મલ્ટીપ્લેક્સીસ છે, જિમ્નેશિયમ છે, આ બધાને પણ નુકસાન થયું હતું, પહેલી લહેરમાં પણ થયું હતું અને અત્યારની લહેરમાં પણ થયું છે અને અત્યારે પણ ઘણી બધી આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છે. રાજ્ય સરકારે એટલે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ સરકારે
બે દિવસમાં બે મહત્વના નિર્ણય કર્યા છે. હોટેલ ઇન્ડસ્ટ્રીઝ અને રેસ્ટોરન્ટ્સને જે પ્રકારના પ્રોપર્ટી ટેક્સમાંથી એક વર્ષ માટે માફી આપવાની જાહેરાત કરી છે, પ્લસ ઇલેક્ટ્રિસિટીનું જે બિલ છે એ બિલમાં પણ રાહત આપી છે. માત્ર ને માત્ર યુઝેજ થયા હશે એટલા જ બિલ રહેવાશે, બાકી કોઈ એક્સ્ટ્રા ચાર્જિસ લેવાશે નહીં. એવી જ રીતે મંગળવારે પણ મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો અને મલ્ટીપ્લેક્સિસ અને જિમ્નેશિયમને પણ આ જ પ્રકારની રાહત આપવામાં આવી. ચલો આ બધાને રાહત આપવાની જાહેરાત કરી તો આવા બીજા ઘણા વેપાર ધંધાઓ છે, એ લોકો માટે સરકારે કેમ જાહેરાત નથી કરી હજી સુધી? બિલકુલ, સરકાર આ જ રીતે એક સ્ટેપ બાય સ્ટેપ આ પ્રકારે તમામ ઇન્ડસ્ટ્રીઓને ઓળખીને એમની સમસ્યાઓને સમજીને, કેમ કે ઉતાવળી કોઈ પણ જાહેરાત કરવાનું કામ ભાજપની ક્યાંય પણ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર ક્યારે નથી કરતી, થોડો સમય લાગે. સમસ્યાનું સમાધાન છે એ કાયમી હોવું જોઈએ. ટેમ્પરરી સોલ્યુશન એ ક્યારેય સોલ્યુશન નથી, કેમ કે એ સમસ્યા સર્જતું હોય છે અને ઘણી બધી વસ્તુઓ જો બાકી રહી જાય તો સ્વાભાવિક રીતે જે તે અસરકર્તાઓને તકલીફ પડે એના માટે છે. ટીકાઓનો સામનો કરવામાં ક્યારેય ભારતીય જનતા પાર્ટીએ પીછેહઠ નથી કરી, પરંતુ સમય આવીએ એનો ઉકેલ ચોક્કસપણે લાવે છે. બીજી ઘણી ઇન્ડસ્ટ્રીઓ ચોક્કસપણે છે. આપણે બિલકુલ, તમે જે લિસ્ટમાં, આપણે તો બે જ ઇન્ડસ્ટ્રીની વાત કરી છે કે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રીની વાત કરી અને ખાસ કરીને ફૂડ ઇન્ડસ્ટ્રીની વાત કરી. તો ફૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ આપણે જોઈએ તો રેસ્ટોરન્ટો અને ખાણીપીણીના સ્થળો છે એને પણ ચાલુ રાખવામાં આવ્યા હતા, પરંતુ માત્ર એટલું જ કે ડાઇનિંગને થાય, એટલે કે ત્યાં જઈને તમે બેસીને જમી ન શકો પરંતુ ખાતું લઈ શકો, તો લોકો એનો લાભ સતતપણે લઈ રહ્યા હતા. એ ઉપરાંત અત્યારે ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રીને પણ, ખાસ કરીને ટ્રાવેલ્સમાં જો વાત કરીએ તો ઘણા બધા ટ્રાન્સપોર્ટરોને પણ એ તકલીફ પડી છે. જે ખાનગી ટ્રાવેલ સંચાલકો છે એમની પણ તકલીફ છે, એમની તકલીફોને પણ સમજવાનો સરકાર પ્રયાસ કરી રહી છે અને એ પણ એમની સાથે વાટાઘાટો અને બધું ચાલુ છે. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પણ વાત કરીએ, ખાસ કરીને મનોરંજન ક્ષેત્રની વાત કરીએ, ઉપરાંત ખાસ કરીને આપણે ચર્ચા કરવી જોઈએ અહીંયા કે જે લોકો ઇવેન્ટ મેનેજ કરે છે, ઇવેન્ટના કાર્યક્રમો કરે છે, એ ઇવેન્ટ કરવાનું ઓર્ગેનાઇઝરોને પણ તકલીફો થઈ છે. ઘણા બધા એ બધા ક્ષેત્રની પાછળ કામ કરતા લોકો પણ આજે આ જો આ સ્થિતિમાંથી આપણે બહાર આવી રહ્યા હોય અને લોકોને ખરેખર રાહતનો અનુભવ થઈ રહ્યો, તેનું કારણ માત્ર ને માત્ર સુશાસન છે, ભાજપની સરકારનું સુશાસન છે. માનનીય નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ખરેખર સૂચ્ય નિર્ણયો લઈ અને લોકો સુધી એ રાહત પહોંચાડવાનું બહુ જ સુંદર કાર્ય કર્યું. બરાબર પ્રશાંતભાઈ, જે રીતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે, બે ચાર પ્રકારની જે ઇન્ડસ્ટ્રી છે, હોટેલ ઇન્ડસ્ટ્રી છે, રેસ્ટોરન્ટ છે, કે પછી મલ્ટીપ્લેક્સિસ છે, જિમ્નેશિયમ છે, એ લોકો માટે રાહતો જાહેર કરી છે, પરંતુ જે પેકેજ કોરોના કાળ શરૂ થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં જેટલા પણ આર્થિક પેકેજ આપવામાં આવ્યા છે, આ બધાનો સરવાળો કરીએ તો લાખો કરોડોમાં જશે, તો આ બધો જે ખર્ચો અથવા તો જે આર્થિક સહાયના આર્થિક સહાય આપે છે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારો, તો જયારે કોરોના કાળ ખતમ થશે અને પછી જે બજેટ આવશે એ બજેટમાં સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે? કારણ કે અત્યારે કોરોના કાળમાં મોંઘવારીનો માર તો સહન કરી રહી છે, પરંતુ કોરોના કાળ જશે પછી જે બજેટ આવશે અને આ જે ખર્ચા થયા છે આટલા વખતમાં, તે એ બજેટમાં પણ નવા કરવેરા અને બધું લાગુ કરવામાં આવશે, તો બોજો તો સીધો સામાન્ય પ્રજાને જ પડવાનો છે, સામાન્ય પ્રજાની જ કો નીકળવાની. શું કહેશો આ બાબતે તમે? જયારે કોઈ પણ મહામારી કોઈ પણ ફોર્મમાં આવતી હોય છે એટલે એની અસર બધાને પડતી હોય છે. અત્યારે આપણે કહીએ છીએ જાહેર જીવનને, એમ ક્યાંક સરકારી મશીનરીને પણ પડતી હોય છે, ક્યાંક સરકારી આવકમાં પણ ઘટાડો થતો હોય છે. આ બધાની વચ્ચે એક સારો આ સંદેશનો સંકેત એ છે કે આપણે જીએસટી ની આવક ઘણી સારી આવી રહી છે અત્યારે. એટલે આમ દેખાય કે જીએસટી આવક વધે છે તો એનો મતલબ ઇકોનોમી ટ્રેક ઉપર છે, પણ એની સામે ઘણા બધા ઉદ્યોગો એકમો એવા છે અથવા તો એવી વસ્તુઓ જે ઇન્ડિપેન્ડન્ટ જેને કહેવાય કે જે જીએસટી ના માહોલમાં આવતા નથી. એમ જયારે સરકારની આવક ઓછી થતી હોય, આપણા ગુજરાતનું 2,16,00,00,000 2.16 લાખ કરોડનું જે જીડીપી અથવા બજેટ જે છે એની ચોખ્ખી અસર એટલા માટે દેખાય કે ઘણી બધી જગ્યાએ ઇમ્પ્લિમેન્ટેશન જે હોવું જોઈએ એ અટકી જતું હોય છે. કોરોનાના હિસાબે, એસઓપી ના હિસાબે ક્યાંક ને ક્યાંક એક કામને પણ સરકારે અટકાવવું પડતું હોય છે. દરેક વખતે આપણે સરકારની આલોચના કરવી એવી જરૂરી નથી હોતું, કારણ કે સરકારની પોતાની પણ એક મજબૂરી હોય છે. હમણાં આપણે ઘણી બધી જે વાતો કરી એમાં ભલે ચોખ્ખે ચોખ્ખી સીધી અસર ના દેખાય, પણ સરકાર પાસેથી જે લોકોની અપેક્ષા હોય ક્યાંક ને ક્યાંક ઇઝ ઓફ ડુઈંગ ની હોય. કેમ કે હું એવું કહેતો કે મને તમે રોકડા આપી દો, પણ હું જે મારું મારી લાઈફ સાયકલ જે છે એમાં જ્યાં સરકારી મશીનરી એટેચ છે એ કામ થોડું જો સરળતાથી થાય
તો મને ક્યાંક ને ક્યાંક એનો ફાયદો દેખાય, કેમ કે અત્યારે બે ત્રણ આવકારદાયક પગલા તમને યાદ કરાવું તો આ છેલ્લા વર્ષમાં પીએફ ના પૈસા, અને ઇઝીલી જે પહેલા પીએફ લેવો થોડો અઘરો બનતો હતો, કઈ સાલ પીએફ બહુ સારી રીતે લોકોને સરકારે પાછા આપ્યા છે. ઇન્કમ ટેક્સ ની રિબેટ, અને પોતાને યાદ છે કે 25 માર્ચે કોરોના આવ્યો અને લોકડાઉન થયું, તો જેના જેના ઇન્કમ ટેક્સ રિફંડ બાકી હતા એ 15 દિવસમાં કોઈ પણ જાતની નડતર વગર સીધે સીધા ખાતામાં ગયા છે. એટલે અમુક આવકારદાયક પગલા છે. અત્યારે જે હોટેલ ઇન્ડસ્ટ્રી માટે જે પેકેજ જાહેર કર્યું છે એ મને એવું લાગે છે કે ભલે દેર આવે દુરસ્ત થાય અત્યારે કર્યું છે, પણ એમને જો પ્રોપર્ટી ટેક્સ એટલે આખા વર્ષનો પાછલા વર્ષનો પ્રોપર્ટી ટેક્સ આપો, અત્યારે એમને કહી દીધું કે તમારે નથી ભરવાનો, તો એ પણ એમના માટે એક સારું છે કે એમના મેન્ટેનન્સનો જે ભાગ હતો એ ઓછો થઈ ગયો. પણ જે એમની એમનું મીટર ફરતું બંધ થયું છે એના હિસાબે ઘણાને, તમે જો ટૂર ટ્રાવેલ્સ માં આપણે સાંભળ્યું છે કેટલાય લોકોએ બસો વેચી દીધી ટ્રાન્સપોર્ટેશનની, કેટલાય લોકો ટ્રક પોતાના વેચી દીધા છે. એટલે આ અસરને પહોંચી વળવું એમાં દરેક પાસે સરકાર જવાબદાર નથી હોતી. હવે સરકાર વિચારી દર વખત શું કરે, આખી આખી ટ્રક સરકાર ખરીદી તો ના લે, ચલો ટેમ્પરરી અમે ખરીદી લઈએ, અમે ઈએમઆઈ ભરી છે. એટલે સ્વીકારી લેવું પડે, બીજી કોઈ રીતે મહેનત કરવી પડે, એનો બીજો શું ઉપયોગ થઈ શકે. જેમ આપણે ઘણા મેં જોયા છે આપણા જે બહુ મોટા જે ટૂર ટ્રાવેલ્સ એજન્ટ છે અમદાવાદના, એમણે ટૂર ટ્રાવેલ્સનો ધંધો બંધ કરીને ખાખરા વેચવાનું ચાલુ કરી દીધું છે, નાસ્તા વેચવાનું ચાલુ કરી દીધું. એટલે અને ભલે આફતમાં અવસર ના કહીએ પણ મજબૂરીમાં પણ દરેક વ્યક્તિએ કંઈક ને કંઈક કાર્યરત રહેવું પડે, અને એમાંથી આવકનું સંસાધન ઊભું કરવું પડે. એના પ્રયત્નો લોકો કરતા હોય, જેમાં કદાચ તમે કરતા હશો અમે કરીએ છીએ, એ રીતે કરવું પડે. સરકાર પાસેથી થોડું ઘણું ઇઝ ઓફ ડુઈંગ, થોડું ઘણું રિલેક્સેશન, કારણ કે જે અમુક જનતા એવી છે જો કોર્પોરેટ હોય તો એને બિઝનેસ પ્રોફેશન્સ એના ટેક્સેશન એનું એક્સાઇઝ એ બધામાં ક્યાંક એમને માફી મળી અને ઇનડાયરેક્ટ ફાયદા થતા હોય છે, પણ મારા તમારા જેવા જે નોકરિયાત વર્ગ છે એને ક્યાંય ચોખ્ખો ફાયદો ના મળતો હોય તો એને ઇન્કમ ટેક્સ સ્લેબ એકાદ વર્ષ માટે ચોક્કસ થી સરકારે ઘટાડી દેવો જોઈએ. કે ભાઈ જે ઈએમઆઈ ની અંદર માનો કે જે મોરેટોરિયમ સરસ આપ્યું હતું 6 મહિનાનું, તો મોરેટોરિયમ ની જગ્યાએ 1 વર્ષ માટે વ્યાજ ઘટાડી દેવું જોઈએ, જેથી લોકોને જેટલા ઈએમઆઈ માં હપ્તા ઓછા થાય અથવા પૈસા ઓછા થાય. ઇન્કમ ટેક્સ સંપૂર્ણપણે 1 વર્ષ માટે હું તો બધું નાબૂદ કરી દેવો જોઈએ, જેથી જે બચત થઈ શકે. આવા ઘણા બધા મુદ્દા છે જે સીધા સીધા સામાન્ય માણસને અસર કરતા હોય, જે કોઈ બિઝનેસમાં કે પ્રોફેશન્સમાં. બરાબર, ચોક્કસ. પ્રશાંતભાઈ, હિરેનભાઈ, આપણી સાથે કોંગ્રેસના નેતા અશ્વિન શાહ, બિગ બી તરીકે ઓળખાય છે, એ પણ જોડાઈ ચૂક્યા છે. અશ્વિનભાઈ, સ્વાગત છે ઇન્ડિયન ન્યૂઝ ગુજરાતમાં. ચર્ચા કરી રહ્યા છીએ આપણે આર્થિક રીતે જે નુકસાન થઈ રહ્યું છે કોરોના કાળ દરમિયાનમાં, તેના માટે સરકારની યોજનાઓ જે જાહેર કરવામાં આવી છે, સરકારના પેકેજીસ જાહેર કરવામાં આવે છે, તો આપની દ્રષ્ટિએ સરકારે જાહેર કરેલી યોજનાઓ જે છે, પહેલા બે વેવ આવી ગયા એમાં જે પ્રકારના લોકડાઉન થયા અને જે નુકસાન થયું આર્થિક રીતે કોરોના સંક્રમણની સાથે સાથે આર્થિક સંક્રમણ પણ થયું લોકોને, તો આમાં જે યોજનાઓ જાહેર કરવામાં આવી છે, આર્થિક પેકેજ આપવામાં આવ્યા છે, એ આપની દ્રષ્ટિએ કેવા છે, યોગ્ય છે કે હજી વધારે આપવાની જરૂર છે સરકારે? અશ્વિનભાઈ, લાગે છે અશ્વિનભાઈ નો બિગ બી નો સંપર્ક તૂટી ગયો છે. હા અશ્વિનભાઈ, નો વિડિયો, નો વિડિયો, આઈ એમ નોટ ગેટિંગ. ઓકે, જો અવાજ આવે છે તમારો, કરવાનું તમારો વિડિયો નથી, વિડિયો વિડિયો ઓન કર્યો આવ્યો ના? હા આવ્યા, હા ઓકે, હા શું કહેશો આપ, આ જે યોજનાઓ સરકારે, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારે, એ યોગ્ય છે કે હજી વધારે આપવું જોઈએ કે અન્યાય થઈ રહ્યો છે? સર, કોવિડ તો જો જે કોવિડ વસ્તુ છે આખી અલગ છે, પણ કોવિડ ને કરતા બી જ્યાં સુધી ઇન્ડિયન ઇકોનોમી નો સવાલ છે, ઇટ ઇઝ ટોટલી કલેપ્સ, બરાબર છે. એનાથી તો માણસો મરે જ છે અને મર્યા પણ હવે ઓલમોસ્ટ એ લગભગ એના પોતાના આખરી એક પર છે, એવી કોઈ ત્રીજી લહેર બહેર મને દેખાતું નથી. પણ મારું કહેવાનું એવું છે કે સરકારે ટોટલી ફોકસ ઇકોનોમી પર કરવું જોઈએ, કારણ કે સરકારની સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ડેટા પ્રમાણે છેલ્લા 40 વર્ષનો સૌથી લોએસ્ટ ગ્રોથ આવ્યો છે ઇન્ડિયાનો, -7 પોઈન્ટ સમથિંગ, રાઈટ? ત્યાં એ બેન્કિંગમાં ગ્રોથ નથી, ક્રેડિટ ગ્રોથ નથી, એક્સપોર્ટ ગ્રોથ નથી, કઈ જ નથી. હવે લોકોને જો ખાવા નહીં મળે તો લોકો કોવિડ કરતા તો એમ જ મરી જશે. બરાબર, એટલે ગવર્મેન્ટ શું ફોકસ અને પેકેજ થી કઈ નહીં થાય, ઇનિશિયેટિવ લેવા પડશે
બરાબર છે, અને બધું સેન્ટ્રલાઇઝ છે એટલે સેન્ટ્રલ ગવર્નમેન્ટ જ કરવું પડશે. બરાબર, 80 કરોડ ના પેકેજ થી કઈ જ નહીં થાય એવું કહે છે. પેકેજ થી ક્યારે થતું નથી, આપણે બિગ લાઈસ થી દળવાનું છે. અરે સર, માણસ ખાવા નહીં મળે તો એમ જ મરી જવાનો છે ને, મરી મરી રોગ તો બધા જ છે દુનિયાની અંદર. ખાવા માટે તો 80 કરોડ નું પેકેજ છે. કદાચ તમે પ્રધાનમંત્રી નું ભાષણ ન સાંભળ્યું હોય તો છાપાઓ અને મીડિયા તો જોતા હશો. આ મીડિયા ચેનલો બધા તથ્યો આપે છે અને દિવાળી સુધી લોકોને મફત અનાજ ની વાત કરી. 80 કરોડ શરૂઆત 1 લાખ કરોડ નો, પણ આજે તમે તો માણસ નથી, ધંધા રોજગાર કઈ જ નથી. તમે બજારમાં નીકળો, જાઓ સીજી રોડ પર જાઓ કે તમે મુંબઈ ની સ્ટ્રીટ માં જાઓ, મુંબઈ કેટલા ટાઈમ થી બંધ છે એટલે એક્ઝેક્ટલી એ તમારે જવાની જરૂર છે. મુંબઈ ખુલી ગયું છે તમારી જાણ ખાતર. આપણે તો અહીંયા જીમ પણ બંધ છે, ત્યાં જીમ પણ ચાલુ થઈ ગયા છે. મુંબઈ ની પણ વાત કરતા હતો અને મુંબઈ માં સૌથી વધારે બહાર પડ્યો. વી આર ટોકિંગ અબાઉટ ધ બિઝનેસ ઓલરેડી માય ડિયર. આપણે બિઝનેસ ની વાત કરીએ છીએ. માણસ ને હવે દવાઓ તો બહુ થઈ ગઈ, પણ તમે જે આખા દેશ માં કોમન મેન રાઈટ. બજારમાં તમે આવો, સીજી રોડ પર આવો, તમે મુંબઈમાં જાઓ, કેમ્બી જાઓ, લોકો એક જ વસ્તુ કહે છે કે હવે અમે ઘરની અંદર રહીને ત્રાસી ગયા છીએ, પૈસા છે નહીં. હવે કોવિડ કરતા એ લોકો ભૂખે મરવા લાગ્યા છે, બીજું કઈ જ નથી. એટલે આ એક ઇનિશિયેટિવ લેવું જોઈએ. દવાઓ તો બહુ થઈ છે, દવાઓ ખાઈ ખાઈને માણસ ઉપરથી મરવા લાગ્યો છે. બરાબર. તમને હું પૂછવા માંગીશ કે જે પ્રકારે પરિસ્થિતિ ઉભી થઈ છે, જે પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે, હજી ઘણા એવા વેપાર ધંધાઓ છે કે જેને હજી સરકાર દ્વારા કોઈ આર્થિક સહાય કરવામાં આવી નથી. શ્રમજીવીઓને માટે તો પેકેજ આપી દીધું, ચલો ગરીબ વર્ગ માટે પેકેજ આપી દીધું છે, પરંતુ અન્ય ઘણા એવા વેપાર ધંધાઓ છે અથવા તો ઉદ્યોગો છે. ગુજરાતમાં પર્ટિક્યુલર વાત કરીએ તો ગુજરાતના ઘણા ઉદ્યોગો છે, એ લોકોએ પણ પહેલી લહેર હતી એ વખતે માંગણી કરી હતી, અને જ્યારે કોરોના કાળની બીજી લહેર આવી ત્યારે પણ માંગણી કરી છે. લોકડાઉન આવ્યું એના કારણે જે નુકસાન થઈ રહ્યું છે, આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે, તો એ લોકોને બેઠા કરવા માટે અનેક વખત માંગણી કરી છે, પરંતુ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારે એ દિશામાં વિચાર્યું નથી. કારણ કે ભૂતકાળમાં જ્યારે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારો ઉદ્યોગ બાબતે વિચારણા કરતા અથવા તો કોઈ યોજના જાહેર કરતા, પેકેજ આપતા, તો એમના પર સરકાર ઉપર માછલા ધોવાતા. તો આ વખતે પણ એ પરિસ્થિતિ છે કે એમના પર માછલા ન ધોવાય એને માટે કરીને આ યોજનાઓ જાહેર નથી કરી. જો હું શું કહું છું, સરકાર મને પૂછી રહ્યા છો? પ્રશાંતભાઈ ઓડિયો ચાલુ કરજો. હા બિલકુલ. હવે આપણે વાત થઈ, પહેલો ફેઝ, બીજો ફેઝ, ત્રીજો વેવ, આ વેવ જેવા શબ્દો હું એવું માનું છું કે હોતા નથી. આપણે લાવીએ છીએ, આપણે જેમ લોકોને સજેસ્ટ કરતા હોઈએ છીએ કે સ્ટે હોમ, સ્ટે સેફ, તે બધું આપણને બધી રીતે લાગુ પડશે. એમાં રાજકીય પક્ષો કે બીજા કોઈ મેળાવડા કે સરકારી મેળાવડાના હિસાબે પણ સંક્રમણ જો ફેલાતું હોય તો બધા આના માટે બધા જવાબદાર છે. જેટલી જનતા જવાબદાર છે એટલી ને એટલું કંઈક તંત્ર પણ જવાબદાર હશે. તંત્રમાં પછી આમાં રાજકીય તંત્ર પણ આવતું હોય છે. પણ દર વખતે જે આપણે તમે કીધું માછલા ધોવાના, કારણ કે લોકોને અપેક્ષા એટલા માટે વધારે છે કે તમે અપેક્ષા બતાવી છે. આજે હું તમને કંઈક બહુ મોટી મોટી મોટું પિક્ચર બતાવું, તમારે તમને સીડી બનાવું, સત્તા ઉપર બેસું અને પછી તમારી સામું ના જોવું, એના જેવી કંઈક પરિસ્થિતિ ઉભી લાગે છે. કારણ કે તમે 70 વર્ષના શાસન કરતા એક્સ્ટ્રા સ્માર્ટ હતા, એ લોકોને તમે બતાવી અને સત્તા ઉપર આવ્યા છો, એટલે લોકો પણ વિશ્વાસ કરે કે નહીં તમે સ્માર્ટ હશો. 70 વર્ષમાં તો ખરેખર કઈ નહીં થયું તમે કીધું છે એટલે તો તમારી પાસે અપેક્ષા રખાય. હવે એ જ પછી તમારી સરકાર આગળ જો ઓક્સિજન બેડ હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેખાય તો પછી પ્રજાનો કંઈક ને કંઈક રોષ હોય છે. એટલે એ પ્રજાને અત્યારે સીધે સીધી અસર અમુક વસ્તુ, જેમ કે હમણાં આપણે વાત કરી તો તમે કીધું રાશન, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય તરફથી બીપીએલ કાર્ડ હોલ્ડર ને અને ક્યાંક એપીએલ ને પણ રાશન આપ્યું છે. જનધન ખાતામાં સીધા પૈસા 1000 રૂપિયા ગયા હતા લોકડાઉન પછી ડિસેમ્બર સુધી. જ્યાં જ્યાં ઇલેક્શન આવ્યા એ સ્ટેટમાં પણ રાશન આપ્યું છે. જ્યાં ઇલેક્શન નહોતું એવા મહારાષ્ટ્ર જેવામાં પણ મહારાષ્ટ્ર સરકારે રાશન એની રીતે આપ્યું હતું. તો સરકારનો અમુક જ્યાં રોલ ભજવવાનો છે ત્યાં ભજવ્યો હશે. પણ મેં કીધું એમ કે આ બધો વર્ગ એક બાજુ અને બીજો મધ્યમ વર્ગ, જે સૌથી મોટો વર્ગ છે, એને કોઈ તમે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો ના કરી શકો, રાંધણ ગેસમાં ઘટાડો ના થઈ શકે, એમની રોજબરોજની જીવન જરૂરિયાત. આજે શાકભાજીને લઈને આપણે જો વાત કરીએ
તો જે શાકભાજી હોલસેલ માં કે એપીએમસી માં જે ભાવે આવે છે અને બહારનો જે ભાવ આવે છે, તો ક્યાંય નિયંત્રણ નથી અત્યારે સરકારનું. તો તમે સરકારનું જો પેટ્રોલિયમ કંપની ઉપર નિયંત્રણ ન હોય, ક્યાંક રાંધણ ગેસના કંપની ઉપર નિયંત્રણ ન હોય, શાકભાજીના ભાવ પર નિયંત્રણ ના હોય, તો આ તો બેઝિક રોટી મકડા કપડાવર મકાન છે. તો પછી આ સરકારનો રોલ ક્યાં આવશે? માત્ર તમારે ગ્લોરીફાઈ વસ્તુ આપણે ઓલિમ્પિક રમાડવાની છે, અહીંયા ઓલિમ્પિક રમાડો તમે, પણ પ્રોવાઇડેડ કે તમારું બેઝિક, મારી પાસે ખાવા બે ટંકનો રોટલો હોય, પહેરવા કપડા હોય, તો હું ફરવા જવા માટે વિચારી શકું. એને લીઝર કહેવાય છે. પણ લીઝર નહીં, પહેલા તો બેઝિક પેકેજ જાહેર કરવું એક અલગ વસ્તુ છે, અને એનો ચોખ્ખો ચોખ્ખો ઉપયોગ દેખાવો ગ્રાઉન્ડ ઉપર એવું અમલી અલગ વસ્તુ છે. અમલીકરણમાં લાવવા પડશે. એના માટે જે કઈ કરવું પડે સરકારે જ કરવું પડશે, કારણ કે હવે માત્ર સરકાર એક જ એવી, સરકારે જ બધો આદેશ આપ્યો છે. તમે જે કીધું છે એ લોકોએ ફોલો કર્યું છે, તો એ ફોલો કરવાની પાછળ એમને એનું રીએમ્બર્સમેન્ટ રેમ્યુનરેશન કંઈક તો આપવું પડશે ને. બરાબર, સાચી વાત છે કિરણભાઈ. જે રીતે કેન્દ્ર સરકારે કે રાજ્ય સરકારો, કિરણભાઈ સવાલ તમને પૂછું છું કે કેન્દ્ર સરકારે કે રાજ્ય સરકારે અમલ કર્યો છે કોઈ પણ યોજનાનો, વિપક્ષ કાગરોળ મચાવે છે. અશ્વિન સાહેબ બીગબીનું પણ કહેવું છે કે રોટી કપડા ઓર મકાન જરૂરિયાત છે લોકોની, સરકારે આપ્યું છે કોરોના કાળમાં, પરંતુ ક્યાંક કચાસ રહી હોય એવું લાગે છે તમને? ભાજપના નેતા તરીકે આપને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ક્યાંક કચાસ રહી ગયો, અથવા તો આમાં બરાબર છે, આ યોજના બરાબર છે, પરંતુ ખોટી રીતની કાગરોળ મચાવી રહ્યું હોય એવું શું કહેશો આપ, અને કઈ રીતે મૂલવશો આપ? વિજિતભાઈ, સૌ પ્રથમ તો આપણે સમજવાની જરૂર છે કે આપણે વિશ્વના તમામ દેશોમાં ભારત અલગ પ્રકારનું સૌથી મોટી લોકશાહી છે, અને અહીંયા પડકારો પણ એટલા જ મોટા વિશાળ પ્રમાણમાં છે, અને તેમ છતાં પણ આપણે જે પગલાઓ લીધા છે એ પર્યાપ્ત અને કદાચ પર્યાપ્તથી પણ વધુ છે. અને હજુ પણ સરકાર જે રીતે એક પછી એક પગલાઓ જાહેર કરે છે, પ્રધાનમંત્રીની જાહેરાત છે એ પણ સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકાર છે એ પ્રજા માટે કેટલી ચિંતિત છે, અને તમામ ક્ષેત્રે આપણે સિદ્ધિ પડકારોનો સામનો પણ કેવી રીતે કરી રહ્યા છીએ, અને આપણે કેવી રીતે સફળ પણ થઈ રહ્યા છીએ એ સ્થિતિના મૂલ્યાંકનથી સાબિત થાય છે. અશ્વિનભાઈ કદાચ એમણે એમની આસપાસ જે રીતે કોયલનો મધુર અવાજ આવી રહ્યો છે, એવી જ રીતે એમણે પણ એમની આ પ્રસ્તુતિમાં પણ મધુરતા લાવી હોત તો બહુ સારી રીતે સમજાઈ જાત કે અહીંયા સ્થિતિ છે એ સુધરી રહી છે. પરંતુ કોંગ્રેસનો ને તમે હમણાં અશ્વિનભાઈને જે સવાલ પૂછ્યો, મુખ્ય સવાલ કે કાગારોળ શા માટે આવી સ્થિતિ સારી હોવા છતાં પણ મચાવી રહ્યું છે કોંગ્રેસ, વિરોધ પક્ષની એની ભૂમિકા હંમેશા રચનાત્મક હોવી જોઈએ, સૂચનો સારા કરવા જોઈએ, અને પ્રજાના પ્રશ્નો છે એ લોકો સમક્ષ લઈ જવા જોઈએ, પ્રજા સરકાર સમક્ષ લઈ જવા જોઈએ. એ ફરજમાંથી કોંગ્રેસ ચૂકી ગઈ છે, અને એ ચૂકી ગઈ છે એ માત્ર આજની કહાણી નથી, જ્યારથી કોંગ્રેસે શરૂઆત કરી છે, અને આજે પતન હોય છે કોંગ્રેસનું તેનું કારણ પણ એ છે કે ક્યારે પ્રજા પ્રશ્નો ઉપાડવાનો, ક્યારે પણ આંદોલનની પણ વાત કરતા હતા. ભારતમાં જે વાણી સ્વતંત્ર છે એના કારણે જ આંદોલન થઈ શકે છે. આંદોલનનો ઉલ્લેખ કરતી વખતે એ પણ ભૂલી જવું જોઈએ કે આંદોલન ત્યારે થાય છે જયારે વાણી સ્વતંત્ર હોય. એમના વિશે પણ એમણે વાત કરી. સમજવાની સ્થિતિ એ છે કે કોરોના મહામારી કાળમાં કોરોના કાળ સાથે શીખવાનું માત્ર પ્રજાએ કે સરકારે નહીં, વિરોધ પક્ષે પણ શીખવું પડશે, અને વિરોધ પક્ષ એ ભૂમિકામાંથી સદંતર બહાર જ છે, હજુ પણ કઈ સમજી નથી રહી, એના કારણે આ સ્થિતિ બનેલી છે. બીગબી શું કહેશો તમે? જયારે ઇલેક્શન હોય છે ત્યારે આ લોકો ઇલેક્શન ની અંદર પેટ્રોલ ડીઝલ ડોલર આમ થઈ ગયું તેમ આમ થઈ ગયું, તમે વિડીયો સાહેબ ના બધા ફરવા લાગ્યા છે. બરાબર છે, હવે અત્યારે એક લક્ષણ છે, પણ તમારે લોકોને જે પરિસ્થિતિ, તમે ટૂલ કીટ બનાવવા વ્યસ્ત હતા, તમને ખ્યાલ જ નથી કે સરકારે શું શું સરકાર કઈ કરતી, સરકાર છે એન્ડ યુઝર સુધી કઈ પહોંચતું નથી. અને બીજું કે તમારું ધ્યાન ટૂલકીટ બનાવીને લોકોને ભ્રમિત કરવાનું માત્ર છે, તમે ક્યારે સરકારની સાથે નથી ઉભા રહ્યા. લોકોને હવે ધીરે ધીરે જનતા તમને પણ વોટ આપતી હોય જે કઈ થોડા ઘણા, અમે તો હંમેશા કોંગ્રેસ પાર્ટી ત્યારે સત્તા મળ્યા છે, ચોક્કસ ઓછા મળ્યા છે, પણ જે ઓછા મળ્યા છે એમનો તો આદર કરો. લડતી રહી છે, લડતી
देश ने पायमाल करी नाख्यो गरीबी हटाओ ना गरीबो ने हटाई खराब इकोनॉमी करी नाखी ते छेल्ला 70 વર્ષમાં માણસને રોડ પર લાવી દીધો તમે 70 વર્ષથી 70 વર્ષમાં જે થયું છે એના પર એક્ઝેક્ટલી બહુ સરસ જો અસિનભાઈ ભૂલથી પણ બોલી ગયા કે 70 વર્ષમાં લોકોને રોડ પર અમે લાવી દીધા છે આ કોંગ્રેસના કરતૂત કોંગ્રેસ પોતે સ્વીકારે છે એક્સિલેશન માટેની સંસ્થાઓ બી કોંગ્રેસના હાથમાં જ બની સ્કૂલ કોલેજો તમે જો એક બી નવી વસ્તુ બતાવો તમે ઊભી કરી હોય તો તમે આ કાડે બાંધેલા પાટા છોડી દો એટલે તમને દેખાશે મેસેજ આપો કે સાહેબ ભાષણો હવે ઘણા થાય લોકો જવાબ માંગે છે કે આપણે એવું કેતા હતા 60 રૂપિયા કે આટલું મોંઘું પેટ્રોલ ના હોય છે તમે 100 રૂપિયા તો ગેસ નો બાટલો એક તમારા કાના ને પણ પડતા છે સુનાર બાંગલા બાંગલા એ બતાવી દો બધા ધીરે ધીરે બતાવશે પાપ કેટલા ભી તાકતવર ક્યુ નો ઉસકી ઉમ્ર બહુત કમ હોતી ઓર વાકઈ ભારતીય જનતા પાર્ટી ઉમ્ર બંગાળમાં ભાજપની સ્થિતિ ઐતિહાસિક છે અને તમે પણ જાણો છો હા અને એનાથી ડર લાગે છે એટલે આ પ્રકારના કથનો નીકળે છે કોંગ્રેસ છે હતાશામાંથી બહાર આવી ગઈ છે જરૂર છે અશ્વિનભાઈ તમે તમારા જો કોઈ નેતા હોય ઉપર આમ તો તમે હવે દિશા વિહીન પણ છો અને નેતાગીરી વિહીન પણ છો કોંગ્રેસ ફરીથી બેઠી થશે બધું ચલો હાર જીત ચાલ્યા કરે છે અમે એનું નથી કહેતા જરા તમે તો એક્સેપ્ટ કરીએ છીએ ઇવન કોંગ્રેસ પાર્ટી એ કેવી છે અમારા ટાઈમે તમે જીએસટી ને સપોર્ટ ના કર્યો અમે તરત સપોર્ટ કર્યો પ્રજા માટે એટલે શું છે આને રાજનીતિ કહેવાય દરેક વસ્તુની અંદર તમે સામેની પાર્ટીનું કઈ સાંભળવાનું જ નથી અશ્વિનભાઈ કિરણભાઈ તમને બેને છેલ્લો સવાલ એક પૂછું છું કે કોરોના કાળમાં જે 15 મહિનાથી કોરોનાનો વાયરસ ફેલાયો છે સમગ્ર દેશમાં મોંઘવારીનો માર પણ સામાન્ય પ્રજાના ખિસ્સા પર પડ્યો છે એ પછી દાળ હોય કે અનાજ હોય કે પછી પેટ્રોલ ડીઝલ હોય દરેકના ભાવ સતત વધતા રહ્યા છે અને લોકડાઉન દરમિયાન કરિયાણાના વેપારીઓ તો ઉઘાડી લૂંટ કરી છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી કે જે પ્રકારની લૂંટ કરતા હતા જે પ્રકારે જાણે એ લોકો સંગ્રહ કરીને પછી વેચતા હતા અને વધારે માલ લેતા હતા કે સામાન નથી માલ નથી માલ નથી એમ કહીને વધારે ભાવમાં વેચતા હતા તેમ છતાં પણ રાજ્ય સરકારે કે કેન્દ્ર સરકારે કોઈ એક્શન લીધા નથી પ્લસ છેલ્લા કેટલાય વખતથી પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધી રહ્યા છે સતત તો આ બધી બાબતો માટે તમારા બંનેનું શું મંતવ્ય છે ટૂંકમાં કહેશો કારણ કે સમયનો અભાવ છે આપણી જોડે ટૂંકમાં કહેશો હું તમને એક લાઈનમાં કહી દઈશ સર કે કોવિડ ઇઝ નોટ અ ડિસીઝ નાઉ ઇટ ઇઝ અ હ્યુમેનિટેરિયન ક્રાઇસિસ ગવર્મેન્ટ શુડ ફોકસ ઓન રોટી કપડાં એન્ડ મકાન અને મારી નરેન્દ્રભાઈને અહીંથી અપીલ છે કે સર તમારામાં ઘણી આવડત છે તમારી પાસે ફૂલ મેન્ડેટ છે તમે ધારો તે કરી શકો છો તો આ દેશની ઇકોનોમીને ફરીથી બેઠી કરો તમે એ તમારી અપીલ છે પણ મારો સવાલ જે છે બિગ બી મારો સવાલ છે મોંઘવારીનો માર લોકોએ સહન કરવો પડ્યો છે અને આજે પણ સહન કરી રહી છે પ્રજા જબરજસ્ત ઓલ ટાઈમ હાઈ છે ઓલ ટાઈમ સાહેબે જ કીધેલું સાહેબે જયારે કોંગ્રેસના રાજમાં ડોલર 60 હતો
પેટ્રોલ 60 રૂપિયા હતું ત્યારે સાહેબ એવું કહેતો હતો કે આ કઈ રીતે શક્ય છે, એવું લાગતું હતું લોકોને કે આવશે ને જાદુની છડી કરશે 30 રૂપિયા પેટ્રોલ આપશે, એની જગ્યાએ ખાલી 30 રૂપિયા તો એક્સાઇઝ જ લે છે. એટલે આમાં તો જરૂર એમને ધ્યાન આપવું જોઈએ. હવે કોવિડ વિશે ભાષણ આપવા કરતા એમને એકવાર મીડિયા પર આવીને કહેવું જોઈએ કે હવે મેં જે શબ્દો કીધા હતા મારી જવાબદારી બને છે અને હું પ્રજા માટે ફરીથી તમને જેમ બને તેમ આ મોંઘવારીના મારમાંથી તમે બહાર આવો, તમને ફરીથી એમ્પ્લોયમેન્ટ મળે, એમ્પ્લોયમેન્ટની બી જરૂર છે. આજનો યુવાન પાનના ગલ્લેને બહાર ખૂણે ખૂણે રખડી રહ્યો છે તો એને રોજીરોટી મળે, આ બધી વસ્તુ કરવાની જરૂર છે. તો હવે અત્યારે ઇન્ડિયા પાસે જો ડિસીઝ કોવિડને ભૂલી જાઓ પણ કલેપ્સિંગ ઇકોનોમી છે એ બહુ મોટો ડિસીઝ છે ઇન્ડિયાનો. બરાબર, ચોક્કસ. ઇરણભાઈ તમારો ટર્ન, શું કહેશો? મોંઘવારીનો માર સહન કર્યો છે અને કરી રહી છે પ્રજા, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કેમ નથી વિચારતી આ બાબતે? અભિજીતભાઈ, સૌપ્રથમ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિચારી રહી છે, એના કારણે જ આ પેકેજો જાહેર કરાયા છે. એ પેકેજો માત્ર જાહેર પણ નથી કરાયા, લોકો સુધી પહોંચી પણ રહ્યા છે, એના કારણે અર્થવ્યવસ્થા બેઠી પણ થઈ રહી છે. આપ શેરબજારના પણ આંકડા ઉપર નજર દોડાવશો તો આપણને ખ્યાલ આવશે. જીએસટી ની વાત હમણાં જે રીતે આપણા રાજકીય વિશ્લેષક શ્રી પ્રશાંતભાઈ કર્યા હતા એમાં પણ એમણે બહુ સરસ રીતે એ વાત કરી કે સ્થિતિ બહુ સુધરી રહી છે અને એ સ્થિતિમાં ઘણા બધા ક્ષેત્રોમાં ખૂબ જ મોટો સુધારો જોવા મળ્યો છે. સંક્ષિપ્ત નિવેદનમાં અશ્વિનભાઈએ પણ સ્વીકાર્યું કે કેન્દ્ર સરકાર છે એ કટિબદ્ધ છે, પરંતુ એમણે માત્ર આક્ષેપો એમને કોંગ્રેસ તરફથી આવ્યા છે તો એમને આક્ષેપો જ કરવા પડે અને એ જ રણનીતિ હોય છે કોંગ્રેસની. તેમ છતાં પણ એમણે હકારાત્મક વલણ જે અપનાવ્યું અને જે સારા સૂચનો કર્યા એ સૂચનોને ચોક્કસપણે અમે આગળ લઈ જશું અને અમે અમારી મારો સવાલ છે એનો જવાબ નથી મળ્યો મને. પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, યુપીએની સરકાર હતી, એ વખતે ભાજપના નેતાઓ અને કાર્યકરો જયારે યુપીએની સરકાર હતી ત્યારે પેટ્રોલના ભાવ વધતા હતા, તો જે પ્રકારે પેટ્રોલના ભાવ વધતા હતા અને પેટ્રોલના ભાવ વધવા છતાં પણ અને વિરોધ કરતા હતા અને જે કાગારોળ મચાવતા હતા, આજે એ જ નેતાઓને કાર્યકર્તાઓ એક શબ્દ ઉચ્ચારતા નથી, એક હરફ સુધા નથી બોલતા. તો એનો જવાબ મારે જોઈએ છે કે પેટ્રોલ ડીઝલના ભાવ સામાન્ય પ્રજાને જ નડે છે, ભાજપના નેતાઓ કાર્યકરો નથી નડતા. ચોક્કસથી જયારે પણ ઇંધણના ભાવમાં વધારો થાય ત્યારે એ સૌ કોઈને અસર કરતા હોય, એમાં પણ ડીઝલનો ભાવ વધે ત્યારે સ્વાભાવિક રીતે એમાં ટ્રાન્સપોર્ટેશન થતી તમામ ચીજ વસ્તુઓના ભાવમાં પણ વધારો આવે ને એ તકલીફ તમામ લોકોને પડતી હોય ને એમાં દરેક લોકો સામેલ છે. આપણે બધા જ નાગરિકો છીએ, કોઈ પણ પક્ષથી બિલોંગ કરતા હોય, કોઈ પણ સંગઠન કે ક્ષેત્રથી બિલોંગ કરતા હોય. સૌ પ્રથમ બાબત સમજવાની એ છે કે જવાહરલાલ નહેરુના વખતમાં પેટ્રોલનો જે ભાવ હતો, મનમોહનસિંહના વખતમાં જે ભાવ હતો અને આજે જે ભાવ હોય એ તમામ ભાવોમાં જે ક્રમશઃ વધારો થતો હોય. પડોશી રાષ્ટ્રો છે, પાકિસ્તાન છે, શ્રીલંકા છે, ત્યાં પડોશી રાષ્ટ્રો મળે છે. પડોશી રાષ્ટ્રો ભારતમાં કેમ? અહીંયા રાજ્ય સરકારની પણ એક ભૂમિકા ચોક્કસ થી અભિજીતભાઈ, કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારની પણ અહીંયા ભૂમિકા આપણે ખાસ કરીને ધ્યાને લેવી જોઈએ. રાજ્ય સરકારમાં જ્યાં જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં ભાવ ભડકે બળી રહ્યા છે અને જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં ભાવોને નિયંત્રણમાં રાખવા હોય છે. ભાવોને નિયંત્રણમાં રાખવા અને ઘટાડો વધારો ન થવા દેવો એ પણ એક બહુ મોટું કાર્ય છે અને એ કાર્ય ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે અને પેટ્રોલ ડીઝલના ભાવો આજે આપણે પ્રમાણમાં સૌથી મોટી સફળતા છે. એ સફળતા ઉપર પણ ધ્યાન દેવું જોઈએ. કોંગ્રેસને માત્ર મેં વાત કરી એમ માત્ર ટીકા સિવાય કશું આવડતું નથી, માત્ર એમને બોલવું. તમે જુઓ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારની વાત કરીએ તો અહીંયા રાજ્યના સંગઠનની વાત કરીએ તો રાજ્યનું સંગઠન છે ઈ શ્રી સીઆર પાટીલ, અમારા પ્રદેશ પ્રમુખજીના કારણે સેવા યજ્ઞ ચલાવી રહ્યું છે. એ ગલીઓ ગલીઓમાં જઈને કેમ્પ ઉભા કરી રહ્યું છે, તમામ જગ્યાએ તમામ પ્રકારની સેવાઓ સંગઠનના તમામ કાર્યકરો કરી રહ્યા છે. એ જ કાર્યકરો છે કે જે કાર્યકરો છે એ ચિંતા કરે છે દેશની. આ પ્રકારનું કોઈ કાર્ય કોંગ્રેસનું ધ્યાનમાં આવ્યું હોય તો ચોક્કસપણે જણાવવું જોઈએ. બરાબર, ચોક્કસ. હિરેનભાઈ, અશ્વિન સાહેબ, બિગ બી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અને પ્રશાંતભાઈ ગઢવી જે રાજકીય વિશ્લેષક તરીકે જોડાયા હતા એમનો પણ આભાર. તો દર્શક, જે રીતે આપણે ચર્ચા કરી મોંઘવારીનો મારથી માંડીને જે કોરોના કાળમાં જે યોજનાઓ જાહેર કરવામાં આવી છે, પક્ષાપક્ષી તો થવાની છે પરંતુ લોકોને પહોંચી છે કે નહીં, લોકો સુધી પહોંચી છે કે નહીં એ જોવાની જવાબદારી રાજ્ય સરકારની પણ છે, કેન્દ્ર સરકારની છે, અથવા જે તે સરકારની પાર્ટીના સંગઠનની પણ છે. તો આપણે અપેક્ષા રાખીએ કે આ બધા જ ભેગા થઈને સંકલન સાથે આગળ વધે અને લોકોને તકલીફ ન પડે એ દિશામાં વિચારે. તો દર્શક મિત્રો, અત્યારે બસ આટલું જ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની આ વિશેષ રજૂઆતમાં.
જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન।